આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ, અને વાર્તા સાંભળવી તો બધાને ગમે ને. તો ચલો, આજે હું તમને ભગવાન શ્રીરામ વિશે વાર્તા કહીશ, અને હું વાર્તા કહીશ અને તમે બધા ધ્યાનથી વાર્તા સાંભળજો. ભગવાન શ્રી રામ. ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતાનું નામ દશરથ રાજા હતું અને તેમની માતાનું નામ કૌશલ્યા હતું. ભગવાન શ્રીરામના 4 ભાઈઓ હતા, જેમાં શ્રીરામ સૌથી મોટા હતા. તેમના બીજા ભાઈઓનું નામ ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ હતું. શ્રીરામ અયોધ્યાના રાજા હતા. શ્રીરામના ગુરુનું નામ વિશ્વામિત્ર હતું. શ્રીરામના પત્નીનું નામ સીતા હતું. શ્રીરામને 14 વર્ષનો વનવાસ થયો હતો, એટલે કે એમને 14 વર્ષ વનમાં રહેવું પડ્યું હતું. અને તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણ ગયા હતા. જ્યારે શ્રીરામ ભગવાનને વનવાસ થયો ત્યારે તેમની મુલાકાત હનુમાન દાદા સાથે થઈ, અને શ્રીરામ ભગવાનને સૌથી વધુ હનુમાન દાદા પ્રિય છે. આપણે પણ હનુમાન દાદાને શ્રીરામના પરમ ભક્ત તરીકે ઓળખીએ છીએ, અને આપણે બધા પણ હનુમાન દાદાની ભક્તિ પણ કરીએ છીએ ને. શ્રીરામ ભગવાને લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો, અને જે દિવસે રામે રાવણનો વધ કર્યો હતો એ દિવસને આપણે દશેરા તરીકે ઉજવીએ છીએ. શ્રીરામ ભગવાન જ્યારે રાવણનો વધ કરી પાછા અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો, એટલે કે તેમને અયોધ્યાના રાજા બનાવવામાં આવ્યા હતા. રામ ભગવાનને 2 સંતાનો હતા, જેમનું નામ લવ અને કુશ હતું. અને ભગવાન શ્રી રામના આખા જીવન ચરિત્ર વિશે, એટલે કે એમના આખા જીવન વિશે જે રામાયણ લખવામાં આવી હતી તે રામાયણ ગુરુ વાલ્મીકીએ લખી હતી.